જામનગરમાં આજે શ્રી ક્ષત્રિય રાષ્ટ્રીય મહાસંઘ દ્વારા તળાવની પાળે આવેલ શહીદ સ્મારક પર શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. આ તકે સંગઠનના હોદ્દેદારોએ ધારાસભ્ય રીવાબાના સમર્થનમાં હોવાનું એલાન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ધારાસભ્ય રીવાબાનો શહીદ સ્મારકના કાર્યક્રમ દરમિયાન મેયર તથા સાંસદ સાથે વિવાદ થયો હતો, જે પછી આજે રાષ્ટ્રીય ક્ષત્રિય મહાસંઘ દ્વારા વિવાદ મુદ્દે રીવાબાને સમર્થન જાહેર કરવામાં આવ્યું હતું. જય માતાજી. જય રાજપૂતાના. હું રાજભાજાલા એડવોકેટ જામનગર. શ્રી રાષ્ટ્રીય ક્ષત્રિય મહાસંઘના પ્રદેશ મંત્રી તરીકેની જવાબદારી છે. અત્રે અમો અહીં અમારા સંગઠનના તમામ હોદ્દેદારો ઉપસ્થિત છે અને આજરોજ અમે શહીદ સ્મારકને શ્રદ્ધાંજલિ આપવા માટે એકત્રિત થયા છીએ તથા રીવાબા જાડેજા વિશે જે વિવાદ ચાલી રહ્યો છે તેના સમર્થનમાં, રીવાબાના સમર્થનમાં અમે અત્રે ક્ષત્રિય સમાજની વિવિધ સંસ્થાઓના અમુક મહાનુભાવો હાજર રહી તેમના સમર્થનમાં આવેલ છીએ. તે સબબનો કાર્યક્રમ આજરોજ થયેલ હતો. જય માતાજી. જય રાજપૂતાના. રીવાબાના જે અત્યારે વિવાદ ચાલી રહ્યો છે, અમે ભાજપ કોંગ્રેસમાં ક્યારે પડવામાં નથી. અમે ફક્ત ને ફક્ત સમાજ પેટે રીવાબાના સાથે છીએ તે કહેવા માટે અત્રે સમાજના વિવિધ સંસ્થાઓના વડીલો અત્યારે હાજર રહી અને સમર્થન માટે અત્રે આવેલ છીએ. અને શહીદોના સ્મારકને જે પ્રોટોકોલ મુજબ કરેલું છે એ કાંઈ ખોટું નથી. બૂટ ચંપલ કાઢીને તેમનું ફૂલહાર કરવું એ કાંઈ ખોટું નથી. એ અમારા DNAમાં છે. અત્રે અમે તેના સમર્થનમાં છીએ. અમે કોઈ વિવાદ સાથે લેવા દેવા નથી. કોઈ જૈન સમાજ સાથે, કોઈ આહીર સમાજ સાથે કાંઈ લેવા દેવા નથી. અમે માત્ર ને માત્ર રીવાબા જાડેજાના સપોર્ટમાં અત્રે આવેલ છીએ. જામનગરના જોડિયા પંથકના એક ગામમાં ખેડૂત પરિવારની 7 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ થયાની ઘટના પ્રકાશમાં આવતા હાહાકાર થયો છે. બાળકી ખેડૂત પિતા સાથે વાડીએ ગઈ હતી. દરમિયાન પિતા ખેતી કામ કરતા હતા ત્યારે બાળકી એકલી રમતી હતી. એ સમયે એક નરાધમે દુષ્કર્મ આચરતા માસૂમે રડારડ કરતા પિતા દોડી આવ્યા હતા અને નરાધમ ભાગી છૂટ્યો હતો. પોલીસે આ પ્રકરણમાં એક 25 વર્ષના સ્થાનિક શખ્સની અટકાયત કરી હોવાની માહિતી છે. આયુર્વેદિક દવાની આડમાં સેલ્ફ જનરેટેડ આલ્કોહોલવાળા નશાકારક સિરપનો ગેરકાયદે વેપાર કરવાના કૌભાંડનો પર્દાફાશ કરી દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસે ₹26 લાખથી વધુની કિંમતનો બોટલોના જથ્થા સહિત કુલ લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી છે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.